નો સામનો કરવા આગોતરી તૈયારી કરવા અને જોખમ ઘટાડવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર વરણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં આ સોમવારે હવામાનમાં એકાએક પલટો જોવા મળ્યો હતો, જેમાં દાંતામાં 13 અને અમીરગઢમાં 8 mm વરસાદ નોંધાયો હતો. તેમજ આગામી 4 દિવસ 30-40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને મેઘ ગર્જના સાથે થશે, તેમજ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં સોમવારે બપોર બાદ હવામાનમાં એકાએક પલટો આવ્યો જોવા મળ્યો હતો, જેમાં જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે ક્યાંક વરસાદી છાંટા તેમજ કરા સાથે કરા પડ્યા હોવાનું પણ સામે આવ્યું હતું, જેમાં દાદા તાલુકામાં દિવસ દરમિયાન 13 અને અમીરગઢમાં 8 mm વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 14-17 મે દરમિયાન મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, તેમજ 30-40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની એક્ટિવિટીની પ્રક્રિયા થતી હોય છે અને તેના ભાગરૂપે જ આ બેઠક યોજવામાં આવી હતી અને તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી માટેની કામગીરી લોકોને સમજાવવામાં આવી હતી.